નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વજીતસિંહ વાઘેલા, આપ સૌનું યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગર ઓનલાઈન સ્ટડીમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના કેટલાક અગત્યના મુદ્દાઓ વિશે અહીંયા ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકની અંદર અહીંયા બે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવાની છે અને આ બંને મુદ્દાઓ પરીક્ષાલક્ષી તો અગત્યના છે જ, સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે પણ આ વસ્તુ ખૂબ જ અગત્યની રહેશે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આજના ટોપિકથી. વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવાની હતી કે ભારતના મુખ્ય ઉપવનો. હવે એક વાત ખાસ ધ્યાનમાં રાખીશું વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા જે પણ મુદ્દાની આજે ચર્ચા થશે તે ધોરણ 10 આધારિતના મુદ્દાઓ છે. તો આ મુખ્ય ઉપવનોના નામ, તે કયા રાજ્યમાં આવેલા છે અને આ વનોની વિશેષતા શું, તે આજે આપણે અહીંયા જોઈશું. તો શરૂઆત કરીએ, મેઘાલયની અંદર આવેલું ઉપવન કે જેનું નામ છે લિંગદોહ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મેઘાલયની અંદર આવેલું જે ઉપવન છે એનું નામ શું છે, લિંગદોહ. અને આ લિંગદોહ ઉપવનની વિશેષતા શું, તો લિંગદોહ ઉપવનની વિશેષતા એવી છે કે અસમના જે ખાસી પહાડો છે તેની અંદર પહેલાં ઘણા બધા ઉપવન હતા, પરંતુ સમય જતાં જતાં આજે આ ઉપવન માત્ર ને માત્ર માફલાંગ અને મૌસમાઈ આ બે સ્થળોએ જ જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ, ઝારખંડની અંદર આવેલા ઉપવન સરના અને જેહડા. વિદ્યાર્થી મિત્રો, ઝારખંડમાં કયા ઉપવનની વાત કરીશું, સરના અને જેહડા. તો આ ઉપવનની વિશેષતા શું, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, જે સરના છે તેની માલિકી સમાજની છે. કોની છે? સમાજ. એટલે કે અહીંયા સરકારની કોઈ માલિકી નથી. જો સરકારની કોઈ માલિકી નથી તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સરકારી નિયમ કે કાયદો પણ લાગુ પડતો નથી. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રનું એક ઉપવન કે જેનું નામ છે દેવરહતી. મહારાષ્ટ્રના ઉપવનનું નામ અહીંયા શું યાદ રાખીશું આપણે, દેવરહતી. અને આ મહારાષ્ટ્રની અંદર તો ઘણા બધા ઉપવનો આવેલા છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે 50 જેટલા પવિત્ર ઉપવનો કે આવેલા છે મહારાષ્ટ્ર રાજ્યની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો, મહારાષ્ટ્ર રાજ્યના કયા કયા જિલ્લાની અંદર આવા ઉપવનોની સંખ્યા વધારે છે, તો એ પણ જોઈ શકાય. પુણે, રાયગઢ, રત્નાગીરી અને કોલ્હાપુર જિલ્લાની અંદર આવા ઉપવનોની સંખ્યા સૌથી વધારે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ કરીએ તો કેરળ રાજ્યની અંદર ઇરિંગોલ કાવ. કેરળ રાજ્યની અંદર આવેલા ઉપવનનું નામ શું છે? ઇરિંગોલ કાવ. આ ઉપવનની ખાસ અગત્યતા કે અહીંથી સર્પોના સંદર્ભ એટલે કે સાપના સંદર્ભમાં ઉપયોગી હોય તેવી ઔષધિઓના છોડ પ્રાપ્ત થાય છે. એટલે જો પરીક્ષામાં ક્યાંક પૂછાય કે ભારતનું કયું એવું ઉપવન કે જ્યાંથી સર્પોના સંદર્ભમાં ઉપયોગી ઔષધિઓના છોડ મળી આવે છે, તો શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? ઇરિંગોલ કાવ. અને જે કયા રાજ્યમાં છે? તો કેરળ રાજ્ય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ રાજસ્થાન વિશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ રાજસ્થાનની અંદર અહીંયા તમારે 4 જુદા જુદા વનોના નામ યાદ રાખવાના છે અને સાથે તેમના જિલ્લા પણ તમે લખેલા જોઈ શકો છો. તો મેવાડની અંદર આવેલું વની, અજમેરમાં આવેલું કિંકડી, જેસલમેરમાં આવેલું ઓરન અને અલવરની અંદર આવેલું સામલાત દે, આ તમામે તમામ ઉપવનો કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો રાજસ્થાન. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચારે ચાર ઉપવનની એક ખાસિયત કઈ, કે આ ચારે ચાર જે વનો છે તેનું મુખ્ય વૃક્ષ કયું છે? તો ખેજડી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે એક અગત્યનો પરીક્ષાલક્ષીએ ટોપિક જે શીખવાનો છે તે કે ભારતની અંદર આવેલા લોખંડ પોલાદના કેન્દ્રો. હવે વિદ્યાર્થી મિત્રો, આ સમન્વિત લોખંડ પોલાદના કેન્દ્રો એટલે કે ભારતની અંદર એવા ઘણા પોલાદ કેન્દ્રો જે છે જે આપણને વિદેશ એટલે કે અન્ય દેશોના સહયોગથી સ્થપાયેલા છે. હવે કયા દેશના સહયોગથી કયું પોલાદ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું તેના વિશે અવારનવાર પરીક્ષામાં પૂછાતું હોય છે અને આ મુદ્દો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ અગત્યનો છે. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ભિલાઈ લોખંડ પોલાદ કેન્દ્રથી. તો આ ભિલાઈ લોખંડ પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે અને કયા દેશના સહયોગથી સ્થાપવામાં આવેલું છે, તો તમે અહીંયા બોર્ડ પર વિગત જોઈ શકો છો કે ભિલાઈ લોખંડ પોલાદ કેન્દ્ર એ છત્તીસગઢમાં આવેલું છે અને જે રશિયાના સહયોગથી સ્થપાયું છે.
વિદ્યાર્થી મિત્રો, હાલ તમે અહીંયા બોર્ડ પર જે માહિતી આપવામાં આવેલી છે તે શાંતિથી જોઈ લો. જરૂર જણાય તો તમારી નોટબુક્સમાં પણ નોંધતા રહેજો. અને અંતમાં જેવો આ મુદ્દો પૂરો થશે એટલે હું તમને આ તમામે તમામ કેન્દ્રો યાદ રાખવાની એક ટિપ્સ પણ આપીશ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો રાઉરકેલા, આ રાઉરકેલા પોલાદ કેન્દ્ર એ કયા રાજ્યમાં આવેલું છે? તો ઓરિસ્સાની અંદર, અને જે જર્મનીના સહયોગથી સ્થાપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો દુર્ગાપુર પોલાદ કેન્દ્ર, દુર્ગાપુર પોલાદ કેન્દ્ર આવેલું છે પશ્ચિમ બંગાળની અંદર, અને જે બ્રિટનના સહયોગથી સ્થાપવામાં આવેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ બોકારો પોલાદ કેન્દ્ર, આ બોકારો પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં છે? તો ઝારખંડ રાજ્ય. અને કોના સહયોગથી? તો રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બે અગત્યના પોલાદ કેન્દ્રની ચર્ચા કરીએ તો વિશાખાપટ્ટનમ પોલાદ કેન્દ્ર કે જે આંધ્રપ્રદેશમાં આવેલું છે, અને ટાટા લોખંડ પોલાદ કેન્દ્ર કે જે ઝારખંડના જમશેદપુરમાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો આ બંને પોલાદ કેન્દ્ર સંપૂર્ણપણે ભારત સરકારે જ સ્થાપેલા છે, એટલે અહીંયા કોઈ બીજા દેશના સહયોગની આપણે વાત કરવાની રહેશે નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ તમામે તમામ જે અન્ય દેશોના સહયોગથી પોલાદ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે તે તેના રાજ્ય સાથે જો યાદ રાખવા હોય તો ખાસ અહીંયા ટિપ્સ આપણે જોવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો ટિપ્સ વિશેની એક વાત કરી દઉં કે જ્યારે તમે કોઈ મુદ્દા અથવા કોઈ માહિતીને યાદ રાખવા માટે કોઈ શોર્ટ કી બરાબર બનાવો છો તો જરૂરી નથી કે એ શોર્ટ કી સારી જ હોય. સારા કરતાં જરૂરી શું છે કે આપણને યાદ રહે તેવી હોવી જોઈએ. તો જોઈએ કે આ મુદ્દાઓ આપણે કેવી રીતે યાદ રાખી શકીએ. તો પહેલી વસ્તુ અહીંયા તમને આપેલી હતી કે રશિયાના સહયોગથી, તમે બે જગ્યાએ જોઈ શકો છો કે રશિયાના સહયોગથી સ્થપાયેલા કયા કેન્દ્રો છે. તો એક તો ભિલાઈ લોખંડ પોલાદ અને બીજું કયું છે? બોકારો. તો આ બંનેને યાદ રાખવા માટે આપણે અહીંયા એક ટિપ્સ બનાવીએ કે રશિયાએ ઝારખંડને બકરો આપ્યો. શું આપ્યો? બકરો. એટલે આપણે આ બકરો પરથી શું યાદ રાખવાનું છે? બોકારો. ફરી વિદ્યાર્થી મિત્રો રિપીટ કરું છું, રશિયાએ ઝારખંડને બકરો આપ્યો એટલે છત્તીસગઢના ભીલ, હવે ભીલ એક જાતિનું નામ છે જેના પરથી આપણે શું યાદ કરીશું? ભિલાઈ. તો છત્તીસગઢના ભીલ ક્યાં ગયા? તો રશિયા. તો સરળતાથી જોઈ શકાય છે કે રશિયા, ઝારખંડ અને કયું? તો બોકારો. અને એવી જ રીતે છત્તીસગઢ, ભિલાઈ અને રશિયા. સાવ સિમ્પલ છે ને વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વાત કરીએ કે જર્મની, તો જર્મનીએ ઓરિસ્સાને શું આપ્યું? તો કેળા. પણ આપણે અહીંયા શું રાખવાનું છે? કેલા. તો જોઈ શકાય કે જર્મનીના સહયોગથી ઓરિસ્સાની અંદર કયું પોલાદ કેન્દ્ર આવેલું છે? તો રાઉરકેલા. યાદ રહી જાય એવું છે. હવે આગળ વાત કરીએ તો એક ટોપિક બાકી રહ્યો કે બ્રિટનના સહયોગથી પશ્ચિમ બંગાળમાં કયું સ્થપાયું? તો દુર્ગાપુર પોલાદ કેન્દ્ર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પશ્ચિમ બંગાળની અંદર દુર્ગા પૂજાનું ઘણું મહત્ત્વ રહેલું છે. તો આ મુદ્દાને આપણે આ રીતે યાદ રાખી શકીએ કે બ્રિટિશ કાળથી પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા થાય છે. શું યાદ રાખ્યું વિદ્યાર્થી મિત્રો? બ્રિટિશ કાળથી પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા થાય છે, એટલે કે બ્રિટિશ, પશ્ચિમ બંગાળ અને દુર્ગાપુર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો હજુ આગામી વિડીયોની અંદર કેટલીક અગત્યની માહિતી સાથે ફરી આપની સમક્ષ એક નવી માહિતી રજૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો એક અગત્યની વાત, જો હજુ તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં એને સબસ્ક્રાઇબ કરી લો, ત્યારબાદ બાજુમાં આવેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા દ્વારા મૂકવામાં આવતી તમામે તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કહેવા માગીશ કે પરીક્ષાનો સમય ધીમે ધીમે નજીક આવી રહ્યો છે. અમે અમારો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છીએ કે અગત્યના વિષય જેવા કે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તેમજ ગુજરાતી વ્યાકરણ, આ તમામ વિષયોનું સરળતાથી એક કન્ટેન્ટ અમે આપની સમક્ષ વિડીયો લેક્ચર સ્વરૂપે રજૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે અમારી પાસે સમય નથી, અમે તૈયારી નથી કરી શકતા. તો વિદ્યાર્થી મિત્રો જે પણ બહાનાબાજી, જે બહાનાબાજીને આપણે અહીંયા શું કરવી પડશે? તો બ્રેક આપવી પડશે, કારણ કે સફળતાનો ક્યારેય કોઈ શોર્ટકટ હોતો નથી. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ફરી મળીશું આગામી નવા વિડીયો લેક્ચરની અંદર.